નમસ્કાર મિત્રો એચડી એજ્યુકેશન હબમાં આપણું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે એવા બે દાખલાઓની માહિતી મેળવીશું કે જે આવનારી બધી જ પરીક્ષાઓમાં તમને ઉપયોગી થશે પહેલો દાખલો બે સંખ્યાઓનો સરવાળો પંચ્યાસી છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે હોય તો તે સંખ્યાઓ શોધો ધારો કે સંખ્યાઓમાં આ બે સંખ્યાઓ છે એમાંથી એક સંખ્યા નાની હશે અને એક સંખ્યા મોટી હશે તો નાની સંખ્યા બરાબર આપણે એક્સ લઈએ અને મોટી સંખ્યા બરાબર થશે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે છે એટલે મોટી સંખ્યા થશે એક્સ વધતા પંદર બે સંખ્યાઓનો સરવાળો પંચ્યાસી છે એ આપણને આપેલો છે તો હવે સરવાળો કરીએ એક્સ વત્તા એક્સ વત્તા પંદર બરાબર પંચ્યાસી એક્સ વત્તા એક્સ વત્તા પંદર બરાબર પંચ્યાસી એક્સ એક્સ એટલે થશે બે એક્સ વત્તા પંદર બરાબર પંચ્યાસી બે એક્સ બરાબર પંદર છે એ જમણી બાજુ છે અહીંયા પ્લસ છે એટલે થશે માઇનસમાં આવશે પંચ્યાસી ઓછા પંદર બે એક્સ બરાબર પંચ્યાસીમાંથી પંદર બાદ થશે એટલે થશે સિત્તેર એટલે એક્સ બરાબર સિત્તેર ભાંગ્યા બે એટલે એક્સ બરાબર થશે સિત્તેર ભાંગ્યા એટલે થશે પાંત્રીસ તો એક્સ એટલે કે નાની સંખ્યા આપણને મળી પાંત્રીસ હવે જોઈએ મોટી સંખ્યા આપણે મોટી સંખ્યા છે એ એક્સ વત્તા પંદર છે તો તેમાં એક્સની કિંમત મૂકીએ મોટી સંખ્યા બરાબર એક્સ વત્તા પંદર એક્સ બરાબર પાંત્રીસ વધતા પંદર પાંત્રીસ પંદર એટલે થશે પચાસ એટલે નાની સંખ્યા આપણને મળી પાંત્રીસ અને મોટી સંખ્યા થશે પચાસ બીજો દાખલો જોઈએ જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન હોય તો તે સંખ્યાઓ શોધો તો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈએ તો પહેલી પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ એક્સ હવે બીજી આપણે સંખ્યા શોધવી તો એક્સમાં એક ઉમેરીએ તો આપણને બીજી મળે એટલે બીજી થશે એક્સ વત્તા એક અને ત્રીજી પૂર્ણાંક સંખ્યા થશે એક્સ વત્તા એકમાં એક ઉમેરીએ તો આપણે ત્રીજી મળે એટલે એક્સ વધતા એક વત્તા એક એટલે થશે એક્સ વધતા બે આ થઈ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો આપણને આપેલો છે એકાવન

3x = 51 ओसा 3 x 3x = 51 ओसा 3 એટલે થશે 48 x = 48 / 3 x = 16 13 48 એટલે x = થશે 16 હવે આપણે પ્રથમ જે સંખ્યા છે તેની કિંમત મળી 16 અવે આપણે પહેલી સંખ્યાની કિંમત x x = 16 હવે બીજી ક્રમિક સંખ્યા જોઈએ ઓ બીજી સંખ્યા કઈ છે તો કે x + 1 x + 1 x ની કિંમત મૂકીએ 16 + 1 એટલે થશે 17 બીજી સંખ્યા થશે 17 ત્રીજી સંખ્યા બરાબર x + બે એક્સ એટલે સોળ વત્તા બે એટલે થશે અઢાર તો પહેલી સંખ્યા સોળ બીજી સંખ્યા થશે સત્તર અને ત્રીજી સંખ્યા છે અઢાર મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો બીજા મિત્રોને શેર કરો અને અમારી એચડી એજ્યુકેશન હબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો આભાર